ધારીમ ગામે ડાયાબિટીસ, રેટિના અને આંખના નિદાન કેમ્પ માટે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ધારીમાં સ્વર્ગીય શાંતાબેન વનમાળી દાસ સંઘરાજકા અને સંઘરાજકા પરિવારના સહયોગથી અનુભવ મિશન સંચાલિત યોગીજી મહારાજ મહાવિદ્યાલય દ્વારા ડાયાબિટીસ, રેટિના, આંખનું નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં મોટી સંખ્યામાં ધારી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓએ આંખનું નિદાન કરાવેલું હતું. ખેતરિયા દાદાની વાડીની બાજુમાં આવેલ રળિયાતબા ઘર ખાતે રાખવામાં આવેલ કેમ્પમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર જિજ્ઞેશ ગોસાઈ, ડોક્ટર વિપુલભાઈ પ્રજાપતિ, ડોક્ટર સ્વાતિબેન રવાણી અને ડોક્ટર શશાંક પટેલ સહિતના ડોક્ટર સ્ટાફે સેવાઓ આપી દર્દીઓનું નિદાન કરી સારવાર કરેલી હતી. સંઘરાજકા પરિવાર આયોજિત કેમ્પને બિરદાવવા માટે ધારી શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો પણ ખાસ હાજર રહેલા હતા. સ્વર્ગસ્થ શાંતાબેન વનમાળીદાસ સંઘરાજકા પરિવાર તથા સંઘરાજકા પરિવાર ધારીના જીતુભાઈ સંઘરાજકાના ઉપક્રમે અહીંયા અનુભવ મિશન સંચાલિત યોગીજી મહારાજ મહાવિદ્યાલય ધારીના ઉપક્રમે આ એક રેટિનોપેથી કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે. આમ તો આ નેત્રયજ્ઞ છેલ્લા 31 વર્ષથી ચાલી રહ્યો છે અને છેલ્લા 7 વર્ષથી આ રેટિનોપેથી કેમ્પ જે પડદાની તકલીફ ખાસ કરીને ડાયાબિટીસના કારણે દર્દીઓમાં વધુ જોવા મળતી હતી એટલે એનું આ સુંદર આયોજન અમદાવાદ સિવિલ હોસ્પિટલના જે ડૉક્ટરો છે એમના સહયોગથી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને સ્વાતિબેન રવાણી, ડૉક્ટર વિપુલભાઈ પ્રજાપતિ, ગોસાઈ સાહેબ, શશાંકભાઈ એમનો એક સુંદર સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ કેમ્પને જે 31 વર્ષથી ચાલી રહ્યો છે એમાં લોકોની એક શ્રદ્ધા એક મોટો ભાવ રહેલો છે. પણ અત્યારનો રેકોર્ડ છે કે 31 વર્ષમાં એક પણ કેસ અહીંયા બગડ્યો નથી અને લોકોની શ્રદ્ધા રહી છે. જેથી એક સુંદર આયોજન જે સંઘરાજકા પરિવારનું અનુદાન છે અને આ સ્વયંસેવકોની મહેનત છે એ રંગ લાવી રહી છે અને સારું એવું પરિણામ સમાજમાં દેખાઈ રહ્યું છે. તો આ એક કેમ્પ છે, એક સફળ કેમ્પ થવા જઈ રહ્યો છે.